स्वागत है। फरीथी આપણે આવી ગયા છીએ વિજ્ઞાન ધોરણ 8 પાઠ નંબર 1 ખેતી એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થા કે ખેતી કેવી રીતે કરવી અને ખેતી કરી લીધા પછી ઈ પાકનું વ્યવસ્થાપન એટલે કે સંગ્રહ કેવી રીતે કરવો બરાબર। કાલના વિડિયોની અંદર આપણે થોડી ઘણી વાત કરી હતી એની આપણે થોડું રિવિઝન મારી દઈએ પછી આપણે થોડા આગળ ચાલીએ। પાક કોને કહેવાય મે કાલના વિડિયોની અંદર તમને કીધું હતું કે પાક કોને કહેવાય तो कि एक ही प्रकार की वनस्पति होए कोई एक ही प्रकार की वनस्पति इन्हें मोटी मात्रा मोटी संख्या में कोई एक जगह उगाड़वामा आवे तो इन्हें पाक कहेवाय बराबर। पछी पाक ना बे प्रकार होय एक होय खरीफ पाक अने एक होय रवि पाक बराबर। रवि पाक होय ई शियाळानी ऋतुनी अंदर उगाड़वामा आवे अने जे खरीफ पाक होय एने चोमासानी ऋतुमां उगाड़वामा आवे। खरीफ पाक ने चोमासा में उगाड़वानुं कारण शुं तो कि इन्हें पानी की वधारे जरूर पड़े अने चोमासानी अंदर वरसाद आवतो रहे एटले इन्हें बहु पानी पीवड़ावानी जरूर पड़ती नथी एटला माटे इन्हें खरीफ पाक नी अंदर एटले चोमासानी ऋतुनी अंदर उगाड़वामां आवे छे। अने बीजो होय रवि पाक तो ए रवि पाक ने शियाळानी ऋतुनी अंदर उगाड़वामां आवे छे बराबर। कोई पण वस्तु कोई पण पाक होय एने उगाड़वा माटे एनी अमुक पद्धतिओ होय ई आपणे सात पद्धति जोई हती सात खेत पद्धति आपणे जोई हती इमा पहली है भूमि ने तैयार कर जे आपणे कालना वीडियो ने अंदर चलाय के भूमि ने तैयार शुं काम करवी जोई शा माटे करवी जोई पछी भूमि ने तैयार करवाथी शुं फायदा थाय तो भूमि ने तैयार करवी एटले के जो सुकाई गयेली भूमि होय तो एने थोड़ुं पाणी नाखी थोड़ी लीली करवी जेनाथी शुं थाय तो के बीज होय ई सरळ मूळ होय ई सरळताथी जमीन नी अंदर जई शके पछी ई उपरांत जमीन ने ऊपर नीचे करवी तो के ऊपर नी बाजू जे फलद्रुपता हती ई गया पाक नी अंदर वपराई गई थी तो हवे जमीन ने ऊपर नीचे करी तो जे नीचे नी फलद्रुपता हती ऊपर आई जाय ऊपर नो गया जतो रहे नीचे जतो रहे। ई उपरांत जो ई एनी अंदर मोटे मोटा माटी ना कण होय ने ढेफा कहेवाय तो ई माटी ना कणो जो रही गया होय तो ई माटी ना कणो ने पछी ધી નાની નાની ઝીણી રેતી ની અંદર એટલે માટી ની અંદર ફેરવવામાં આવે બરાબર। એ રીતે કોઈ અલગ 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 વસ્તુ થી ભૂમિ ને તૈયાર કરવાની હોય બરાબર। બીજું આવે ભૂમિ ને તૈયાર કરી લીધા પછી શું કરવાનું તો કે ભૂમિ ને તૈયાર કરી લીધા પછી કરવાની હોય રોપણી બીજ વાવવાના બરાબર। ભૂમિ ને તૈયાર કરી લો પછી કરવાની હોય રોપણી રોપણી થઈ જાય પછી શું હોય રોપણી તમે કરી લીધી પછી શું હોય તો કે રોપણી કરવા માટે પછી કુદરતી ખાતર કે કુદરત કૃત્રિમ ખાતર જે તમે વાપરતા હોય એનો ઉપયોગ કરવાનો પણ જો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર હજી એક વાત કુદરતી ખાતર કૃત્રિમ ખાતર તો ઉમેર દીધું પછી શું કરવાનું હોય સિંચાઈ બરાબર। મેં તમને કીધું હતું કે જે આપણી પદ્ધતિઓ રહી એ તમારે પાકી કરવાની રહેશે સાતે સાત પદ્ધતિ એક જ લાઈનમાં તમને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ પછી કઈ વસ્તુ આવે કઈ વસ્તુ પછી કઈ વસ્તુ આવે ખબર હોવી જોઈએ હોય કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર ઉમેરવું અથવા તો સિંચાઈ સિંચાઈ એટલે કે પાકને પાણી પૂરું પાડવું પણ એવું જરૂરી નથી કે આ ત્યારે જ થાય જ્યારે તમે ભૂમિ તૈયાર કરતા હોય ત્યારે તમને એવું લાગે કે તમારી જમીન વધારે પડતી સુકાઈ ગઈ છે તો એને તમે નિરંતર કુદરત જે સિંચાઈ હોય મતલબ કે પાણી હોય ઈ આપવાનું ચાલુ રાખો એટલે ભૂમિ તમારી પાછી શું થઈ જશે પોચી થઈ જશે બરાબર। પછી જે કુદરતી અને કૃત્રિમ ખાતર હોય તમને એવું લાગે કે તમારી જમીનની અંદરથી પોષક તત્વો વધારે પડતા જતા રહ્યા છે કે એવું કંઈક થયું હોય તો જ્યારે તમે જમીનને તૈયાર કરતા હોય જ્યારે જમીનને ઉપર નીચે કરતા હોય ત્યારે એની અંદર કુદરતી ખાતર ઉમેરી દેવાનું જેનાથી શું થાય તો કે જ્યારે તમે પાક વાવવાનું ચાલુ કરો ને ત્યારે તમારી જમીન જે પહેલા હતી એટલી ફળદ્રુપ થઈ જાય બરાબર। સિંચાઈ સિંચાઈ કરી લીધા પછી શું હોય તો કે હવે એની અંદર ઘાસ ઉગી ગયું ઘાસને દૂર કરવું પડશે તો કે ઘાસને દૂર કરવા માટે કઈ કર્યું નિંદણ બરાબર। નિંદણ જે વધારે પડતું નકામું ઘાસ ઉગે ખેતરની અંદર ઈ શું કરે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ ઘાસ ઉગી ગયું બરાબર આપણે ઘઉં વાયા હતા તો કે ઘઉંની બાજુમાં ઘાસ ઉગ્યું તો એ ઘાસથી શું થાય શું કોઈ નુકસાન થાય હા એ ઘાસથી નુકસાન થાય શું થાય તો કે આ જે નિંદણ હોય જે અનૈચ્છિક ઘાસ ઉગે એ ઘાસ તમે જે પાક વાયો ને એ પાકને તમારે જે પોષક તત્વો આપવા છે એ ઘાસ લઈ લેશે શું કરશે એ નિંદણ એ પોષક તત્વો લઈ લેશે અને તમારા પાકને પૂરતા પોષક તત્વો મળશે નહીં એટલા માટે થઈ તમારે એ નિંદણને ત્યાંથી દૂર કરવું પડે બરાબર। નિંદણ પછી આવશે
लर्निंग मतलब કે તમે જે પાઠ કર્યો એ પાઠ ને આપણે લેવાનો સમય આવી ગયો અને લર્નિંગ કરો એટલે તરત તરત તો વેચાઈ ન જાય એટલે કરવો પડે એનો સંગ્રહ બરાબર આ સાત રીત જે હતી આપણી ખેત પદ્ધતિઓ તૈયાર કરવાની જે સાત રીત હતી એ તમારે જોવાની છે બરાબર હવે કાલ આપણે એક રીત લઈ ભૂમિને તૈયાર કરી બરાબર જમીન ને ઉપર નીચે કરવી માટી ને પોચી બનાવી ઢેફા તોડવા એની અંદર કયા પ્રકારના સાધનો વપરાય તો કે સમાન નામનું સાધન હતું જે ઢેફા તોડવાનો ઉપયોગ થતો ઈ ઉપરાંત જમીન ને ઉપર નીચે કરવા માટે હળ કરીને સાધન હતું ઈ વપરાતું હતું બરાબર આવી બધી વસ્તુનો ઉપયોગ થતો અત્યારે આપણે જોવાનું છે કે ખેતીના ઓજારો શું છે કયા કયા ઓજારોથી ખેતી કરવામાં આવે બરાબર તો સૌથી પહેલા ખેતીના જે ઓજારો આપણે લઈ એની અંદર સૌથી પહેલા આપણે ઓજારો લેશું છે ને તો કે ભૂમિને તૈયાર કરવાના ઓજાર કે ભૂમિને તૈયાર કરવા માટે કેટલા પ્રકારના ઓજાર હોય કેવા કેવા ઓજાર હોય કયા ઓજાર તો સૌથી જૂનું અને આપણા દેશ વિદેશથી હૈયું આવતું એક સાધન એટલે ઈ આપણું હળ બરાબર જમીનને ખેડવાનું કામ હોય તો હળ કરે જમીનને તૈયાર કરવાનું કામ હોય તો હળ કરે ઢેફા ભેફા તો બધું હળ થોડી જ નાખે બરાબર જૂનું પણ છે પહેલેથી આપણું હૈયું આવતું આ હળ બરાબર તો હળ કેવી રીતે બનેલું હોય તો કે હળ લાકડાનું બનેલું હોય પહેલાના જમાનાની અંદર એની સાથે બે બળદ બાંધતા પછી કોકને એ બળદ ના હોય તો ગાય બાંધતા ગાય તો ના બાંધે આ બળદ બાંધતા પછી ઊંટ બાંધતા ઘોડા બાંધતા ગધેડા બાંધતા આવા બધા પ્રાણીઓનો આની અંદર ઉપયોગ થતો બરાબર હળની કેવું હોય તો કે એક લાંબો ડંડો હોય એ લાંબા ડંડાની આગળ એક ત્રિકોણાકાર ફાલ હોય બરાબર એ જોતની આને જોડાયેલી હોય આગળનો જે લોખંડનો જે ભાગ હોય ને એને જોત કહેવાય બરાબર પછી જે આગળનો ડંડો હોય ને એને હળ સામટ કહેવાય એનો મુખ્ય ડંડો બરાબર હળની અંદર આવેલો લાકડાનો લાંબો હાથો એને હળ સામટ કહેવાય બે વચમાં લાંબો હાથો હોય ને એની એક બાજુ હળ જોડે જમીનની આરે જોડાયેલું હોય અને એક બાજુ જો ને ઈ બળદ ની આરે બાંધેલું હોય છે વચ્ચેનો જે લાકડો હોય ને મોટું એને હળ સાફટ કહેવાય પછી આવે ફાલ તો ફાલ એટલે જે હળની બીજી બાજુ જે આવી રીતે કરીને જે હોય ને ત્રિકોણાકાર એને કહેવાય ફાલ ઈ જમીન ની અંદર ઉંચાડી દેય અને પછી બળદ આગળ હાલતા જાય જમીન શું થાય તે ખેડાતી બરાબર એને કહેવાશે ફાલ પછી બીજું એક સાધન છે એક સાધન થઈ ગયું હળ બીજું એક સાધન છે ખરપકી હવે ખરપકીઓ એટલે ઓલી આપણે સ્કોર્પિયો ને એવું આપણે તો અમુક સ્કોર્પિયો ને ખરપકીઓ ખરપકીઓ કરતા હોય પણ એ ખરપકીઓ કયો આપણે જે ઓલો રસોડામાં વાપરીએ ને એ ખરપકીઓની વાત કરતા આ ખેતરવાળો ખરપકીઓ પાછળ એનો વિચાર એટલે રસોડામાં ખરપકીઓ લઈને ખેતરમાં મંડી પડવાનો ના એવું નથી હોતું તો કે ખરપકીઓ એક હળ જેવું સાધન કોની એવું હળ જેવું ખરપકીઓ કયો ને એ એક હળ જેવું સાધન છે એની મધ્યમાં એક મોટો ડંડીકો હોય બરાબર મોટો ડંડો હોય અને એની આગળ એક આવી રીતે તકતી મૂકેલી હોય એ તકતી શું કરે તો કે એ જે તકતી રહી ને એ નીંદણ દૂર કરવામાં કામ લાગે શેમાં કામ લાગશે નીંદણ દૂર કરવામાં કામ લાગશે બરાબર એ ઉપરાંત જમીનને પોચી કરવા માટે ખરપિયાનો ઉપયોગ થાય શેના માટે ઉપયોગ થાય જમીનને પોચી કરવા માટે ઓછી કરવા નીંદણ દૂર કરવા આવા બધા કામની અંદર ખરપિયાનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર લાકડાનો લાંબો ડંડો હોય એની એક બાજુ તકતી હોય અને એક બાજુ એને ટ્રેક્ટરની આરે જોડાયેલો હોય અને પછી ખરપિયો પોતાનું કામ કરતો હોય એવી જ રીતે ત્રીજું આધુનિક જમાનાનું સાધન આ બે કોઈ કેવા કહેવાય જૂના કહેવાય હળ તો બહુ જૂનું અને ખરપિયો હમણાં રોપણી કરવામાં દાંતીનો ઉપયોગ થાય બરાબર તો
तो जो कई वस्तु आप औजार जी तो पहलू हल परंपरागत रीते जूना जमा आपको हल बड़द थी ऊंट थी गधेड़ा थी घोड़ा थी चलावामां आवे इनो मेन जो मुख्य भाग हो लांबो लाकड़ा दंडो हो हल सापट कहवा एक बाजू त्रिकोणाकार जोत की साथ जोड़ाये थाल हो जमीन ने खेलती हो एक हल हो बीजू हो खरपियो खरपियो शू करे तो जमीन ने पोची करने काम करे हल जो हो थोड़ो हल थी शू पड़े अलग पड़े बराबर एक साइड अंदर शू हो एक धातु टक्की हो लई लई छे पण
सामान्य रीते जो तमारे कोई बीज नी परख करवी होय तो ए बीज नी परख आ रीते करवाय छे। बराबर, હવે વાવણીની નહીં એટલે એવું ન હોય કે આલો ભાઈ હાથમાં કિલો બી લીધા અને જઈને ખેતરમાં આડે ધડ ઉડાડવાનું કરી દીધું ચાલુ અને થઈ જાય વાવણી એક દાડા, એમ ના થાય। વાવણી કરવાના ઓજાર આવે, શું આવે ઓજાર? બે પ્રકારના હોય, કેટલા પ્રકાર? બે પ્રકાર। તો વાવણી માટેના ઓજાર, તો વાવણી માટેના બે પ્રકારના ઓજાર, એક હોય પરંપરાગત ઓજાર અને એક છે અત્યારના આધુનિક જમાના આધુનિક। એક છે પરંપરાગત ઓજાર અને એક છે આધુનિક ઓજાર। હવે એક થાય પરંપરાગત ઓજાર અને આધુનિક ઓજારનો ફરક શું? તો કે જે પરંપરાગત ઓજાર રહ્યું એ પહેલાના જમાનાથી હાલ્યું આવે છે અને જે આધુનિક ઓજાર રહ્યું એ હમણાં આપણે ટ્રેક્ટર આવ્યું પછી જે એવું। હવે પરંપરાગત ઓજારમાં શું હોય? તો કે પરંપરાગત ઓજારમાં કેવું હોય? તમે કોઈ કેરોસીન લેવા ગયા તો એ હવે ગઈણી હોય, ખબર? ગઈણી કેવી હોય? પરંપરાગત ઓજારે જૂના જમાનાનું આવું હતું તો કે આવી રીતે ગઈણી અંતર હોય અને નીચે એક નળી હોય અને એ નળીમાં આવી રીતે ત્રણેક ખાંચા પડતા હોય, કેટલા? ત્રણેક ખાંચા પડતા હોય, ઉપરથી બી નાખે, બે જણા ગઈણી પકડેલી હોય અને આગળ બળદ હાલતા હોય અને આની અંદર બીજ નાખેલા હોય અને જેમ જેમ બળદ હાલતા જાય એમ એમ આની અંદરથી અહીંયાથી 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 બીજ પડતા રહે અને એ રીતે બીજ પડતા રહે એટલે ધીમે 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 સરળ સાથ 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 બીજની વાવણી થતી જાય। બરાબર, આ હતું પરંપરાગત ઓજાર। હવે તમને કહે છે પરંપરાગત ઓજારનું નામ આપવું હોય તો આપણે એનું નામ આપી દીધું વાવણી। શું નામ આપી દીધું? વાવણી। વાવણી એટલે ગઈણી આકારનો હોય, એની અંદર જે એક જગ્યાએ શું હોય? બળદ બાંધેલા હોય, બે ખેડૂત હોય, ગઈણીની અંદર બીજ નાખતા જતા હોય, બળદ આગળ હસડતા હોય અને બીજ જમીનની અંદર પડતા જતા હોય। હવે વાત આવે આધુનિક ઓજારની, તો કે આધુનિક જમાનામાં ટ્રેક્ટર આવ્યું એ પછી કોણ આવ્યું? તો કે આધુનિક જમાનામાં ટ્રેક્ટર આવ્યું એ પછી આવ્યું સીડ ડ્રીલ। કઈ થઈ? ડ્રીલ, સીડ ડ્રીલ। શું આવ્યું? સીડ ડ્રીલર। તો સીડ ડ્રીલર ને આપણે ગુજરાતી ની અંદર તો શું કહેવાય, ખબર? વાવણીયો। શું કા? તો કે આપણા માટે કોલગેટ એ કોલગેટ છે, બીજી બધી કોલગેટ એ કોલગેટ જ છે। આપણે એમ કહીએ ને ઓલી ઓલી કઈ ઓલી તાજા વાળી એ કોલગેટ આપો, પણ એ કોલગેટ નહીં, એને ટૂથપેસ્ટ કહેવાય, પણ ના કોલગેટ એ કોલગેટ છે, એમાં કોઈ ફરક નહીં પડે। તો એવી રીતે આ વાવણી, આ વાવણી, પણ આ તો ટ્રેક્ટર વાળો વાવણી, આ બળદ વાળો વાવણી। ટ્રેક્ટર ની આ સીડ ડ્રીલ ને બાંધી દે, સીડ ડ્રીલ ની અંદર આની અંદર કેવી રીતે ત્રણ ખાંચા હતા ગઈની ની આરે, એવી રીતે આની અંદર 10 જેટલા ખાંચા હોય, તો ભાઈ જેવું ધન ટ્રેક્ટર અને જેવું જેનું મશીન, પાંચ વાળું એવું હોય, 10 વાળું એવું હોય અને જાજુ મોટું જોતો તો એ હોય, બરાબર? 10 ખાંચા વાળું હોય એની અંદર ટ્રેક્ટર હાલતું જતું હોય, જમીન ખેડાતી જતી હોય અને 10-10 ખાંચા ની અંદર થી બીજ પડતા જતા હોય। અને બીજું એક સીડ ડ્રીલ શું કરે, ખબર? બીજ પડી જાય ને પછી જમીન ને ઢાંકી દે, આની અંદર શું થતું? તો કે બીજ ખુલ્લા રહેતા જમીન ની ઉપર પડતા, આની અંદર શું થાય? જેવી રીતે જમીન ની અંદર બીજ પડે તરત જ શું થાય? જમીન ની ઢકાઈ જાય પાછી, આ વાવણ કરે ને જમીન ઢાંકી દે, અહીંયાથી શું થાય? તો કે બીજ રહે ખુલ્લા રહે જમીન ની અંદર રહેશે એટલે પશુ પક્ષી કોઈ કે બીજ ખાય ન જાય, એટલે પક્ષી ને તો પશુ આવું દાવત કહેવાય, એના માટે તો બીજ નવા નવા રાખ્યા હોય એટલે એના માટે દાવત પહોંચી જાય અહીંયા, બરાબર? તો એ પશુ પક્ષી હોય એને એ બીજ સુધી પહોંચવા દેતો નથી અને સારો એવો પાક વાવણિયા દ્વારા થાય છે। અને બીજું વાવણી કર્યો ને સમય અને શ્રમની બચત કરે, શું કરે? સમય અને શ્રમની બચત કરે, મતલબ આની અંદર જેટલો સમય લાગે એના કરતા આમાં સમય ઓછો લાગે અને આમાં જેટલી મહેનત કરવી પડે એના કરતા આની અંદર મહેનત ઓછી કરવી પડે અને વાવણી સારી અને સુવ્યવસ્થિત રીતે થઈ જાય છે। તો આજના વિડીયો માટે આટલું, બાકીની વાત આગળના વિડીયોની અંદર કરશું। આજનું તમારું હોમવર્ક, આપણે જે ટોપિક હલાયા એ ટોપિકની અંદર જેટલી જેટલી વ્યાખ્યાઓ મેં અહીંયા લખી એ બધી વ્યાખ્યા તમારે લખવાની અને પાકી કરવાની છે 100% સાથે।
बराबर आज ना माटे आटलो राखीए बाकी आगळ लईशुं बराबर।